અને હવે 33 જિલ્લા 99 ખબરમાં આગળ વધીએ. પીએમ મોદી અને ઇઝરાયલના પીએમ નેતન્યાહુ સાબરકાંઠાના વદરાડમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલા શાકભાજીના પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. સાથે જ રિમોટ કંટ્રોલથી કચ્છના કુકમા ખાતે ખારેક કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું હતું. ઇઝરાયલના પ્રધાનમંત્રીએ એક પાણીદાર ભેટ લઈને આવ્યા છે. દરિયાઈ પાણીને મીઠું બનાવતી ગલ કાર નેતન્યાહુ ભેટ આપી છે. આ કાર બનાસકાંઠાના સુઈ ગામ ખાતે રાખવામાં આવી છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી અને પીએમ મોદીએ રિમોટથી પાણી મીઠું કરવાની યોજનાની શરૂઆત કરાવી. બંને વડાપ્રધાન વિડીયો કોન્ફરન્સથી આ યોજનાની શરૂઆત કરાવી હતી. નળાબેટ ભારત પાકિસ્તાન સીમા પર હોવાથી આ જગ્યાની પસંદગી કરાઈ છે. ત્યારે રણમાં મીઠા પાણી માટે બીએસએફ અને વિકટ પરિસ્થિતિમાં એનડીઆરએફ આ કારનો ઉપયોગ કરી શકશે. મહત્વનું છે કે જ્યારે વડાપ્રધાન મોદી ઇઝરાયલના પ્રવાસે ગયા હતા ત્યારે આ ગલ મોબાઈલ કારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કારની ખાસિયત એ છે કે દરિયાઈ પાણીને પીવાલાયક મીઠું બનાવે છે. ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુએ આવકારવા માટે પીએમ મોદી એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં પીએમ મોદીએ નેતન્યાહુનું સ્વાગત કર્યું હતું. સાથે જ એરપોર્ટ પર રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. એરપોર્ટ પર સ્વાગત માટે ખાસ તૈયાર કરાયેલા સાંસ્કૃતિક ઝાંખીનું બંને વડાપ્રધાને નિદર્શન કર્યું હતું. તે સમયે પીએમ મોદીએ ખુદ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી. તો પીએમ મોદીએ કચ્છી છત્રીને પોતાના હાથમાં લઈને ફેરવી હતી અને પીએમ નેતન્યાહુને પણ છત્રી જોવા આપી હતી. તો પીએમ મોદી બાદ ઇઝરાયલી વડાપ્રધાન અમદાવાદ આવવાના હોવાથી પીએમ મોદી પહેલા જ અમદાવાદ પહોંચ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. નેતન્યાહુ એરપોર્ટમાં ભવ્ય સ્વાગત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનો રોડ શો પણ યોજાયો હતો. વડાપ્રધાન મોદી ઇઝરાયલના વડાપ્રધાન ગાંધી આશ્રમ સુધી ગાડીઓના કાફલા સાથે ભવ્ય રોડ શોનું આયોજન કરાયું હતું. અમદાવાદની મુલાકાતે આવેલા ઇઝરાયલના વડાપ્રધાને ભારતના વડાપ્રધાન મોદી સાથે સાબરમતી ખાતે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી, જ્યાં તેમનું પહેલા ભવ્ય સ્વાગત કરાયું હતું. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન બંને દંપતીએ રેંટિયો પણ કાત્યો હતો. નેતન્યાહુએ ગાંધીજીની પ્રતિમાને સૂતનની આંટી પણ પહેરાવી હતી. સાથે મોદી અને નેતન્યાહુએ હૃદયકુંજની મુલાકાત લઈ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ઉત્તરાયણની યાદ કરી હતી અને તેમને પતંગ પણ ચગાવ્યો હતો. તેમની સાથે ઇઝરાયલના વડાપ્રધાને પણ અને તેમના પત્નીએ પણ પતંગ ચગાવ્યો હતો. બંને મિત્રોએ પતંગની મજા માણી હતી, જેથી કહી શકાય કે બંને મિત્રોએ દોસ્તીનો પતંગ ચગાવ્યો હતો. ઇઝરાયલી વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે છે, ત્યારે ઇઝરાયલના પ્રતિનિધિમંડળે ગાંધીનગરની મુલાકાત લીધી હતી. અહીં ઇઝરાયલના પ્રતિનિધિમંડળે અક્ષરધામ મંદિરની ખાસ મુલાકાત લીધી હતી. બંને વડાપ્રધાને ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ઇઝરાયલના વડાપ્રધાને વિઝિટર બુકમાં પોતાની મુલાકાતનો શુભેચ્છા સંદેશ લખ્યો હતો. તેમણે ગાંધીજીને માનવતાના મહાન સંત ગણાવ્યા, તો ગાંધી આશ્રમની મુલાકાતને પ્રેરણાત્મક અને યાદગાર ગણાવી હતી. પીએમ મોદી અને ઇઝરાયલના રોડ શો માટે એક ખાસ ઓપન જીપ તૈયાર કરાઈ હતી, પરંતુ કોઈ કારણસર વડાપ્રધાનના રોડ શોમાં આ ઓપન જીપ ઉપયોગમાં લેવાઈ ન હતી. રોડ શો દરમિયાન આ ઓપન જીપમાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ બેન્જામિન અને વડાપ્રધાન હેલિકોપ્ટર દ્વારા બાવળા પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું. સીએમ અને ડેપ્યુટી સીએમએ પુષ્પગુચ્છ આપીને બેન્જામિન અને તેમના પત્ની તેમજ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આઈ ક્રિએટ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બાવડા પાસેના ધોલેરા ગામ પાસે આવેલા આઈ ક્રિએટ સેન્ટર પહોંચ્યા હતા, જ્યાં નેતન્યાહુ અને મોદીએ આઈ ક્રિએટ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુના પત્ની
સારા પણ હાજર રહ્યા હતા। બનાસકાંઠાના સુઈગામાં લોકાર્પણ કાર્યક્રમમાંથી નેતાઓ ચાલતા થયા હતા। નેતાઓએ પીએમ મોદીના ભાષણ સાંભળવાની પણ તસ્દી લીધી નહીં। સિંચાઈ મંત્રી પરબત પટેલ, શંકર ચૌધરી તેમજ તાંકરેજ અને ડીસાના ધારાસભ્ય સહિતના નેતાઓ ચાલતા થયા હતા। સ્ટેજ પર માત્ર કલેક્ટર જ દેખાયા હતા। નર્મદાના સાંસદ મનસુખ વસાવાને જાનથી મારી નાખવાની ધમકી મળતા નર્મદા પોલીસે સુરક્ષા પૂરી પાડી છે। આ પહેલા અવારનવાર ધમકી મળતા સાંસદના સમર્થનમાં આદિવાસીઓ આવ્યા હતા। આદિવાસીઓ દ્વારા રેલી અને આવેદનપત્રનો કાર્યક્રમ યોજવાના હતા, પરંતુ નર્મદા પોલીસે સુરક્ષામાં વધારો કરતા જ કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો। નર્મદા પોલીસે સાંસદને સુરક્ષાના ભાગરૂપે હથિયારધારી પોલીસ જવાનો તૈનાત કર્યો છે અને સાંસદના ઘરે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। સુરતના કતારગામ વિધાનસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જિજ્ઞેશને એક યુવક પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। જિજ્ઞેશ મેવાસાએ રોનક નામના યુવક પર તલવાર વડે હુમલો કર્યો હતો। મળતી માહિતી પ્રમાણે રોનકના જિજ્ઞેશની બહેન સાથે પ્રેમ સંબંધ હતા, ત્યારબાદ રોનક નામનો યુવક જિજ્ઞેશની બહેનને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું। રોશીભર્યાને જિજ્ઞેશ યુવક પર હુમલો કર્યો હતો। હાલમાં ઇજાગ્રસ્ત રોનકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। આ સમગ્ર મામલો કતારગામની પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અરવલ્લીના મેઘરજ તાલુકાના કદવાડી ગામે ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની શાળાના શિક્ષક દ્વારા શારીરિક છેડછાડ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થિનીએ સમગ્ર હકીકત શાળાના આચાર્યને જણાવી હતી। વિદ્યાર્થિનીએ પોતાના પરિવારજનોને પણ સમગ્ર હકીકતની જાણ કરતા જ ઈસરી પોલીસે નરાધામ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। આ ઘટનાને લઈને મેઘરજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ કદવાડી પ્રાથમિક શાળામાં દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે શિક્ષકોના નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી હતી। અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે ચાની કીટલી પર યુવાનની હત્યા કરાઈ છે। કાશીબાગ નગરમાં રહેતા 26 વર્ષના યુવાનની હત્યા થઈ છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સંઘ પ્રદેશ સાધારણ નગર હવેલીમાં પીડબ્લ્યુડીમાં ફરજ બજાવતા એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસએસ ભુયાએ અગમ્ય કારણસર પોતાના સરકારી આવાસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે। પોલીસને આ ઘટનાની જાણ થતાં તપાસ હાથ ધરી છે। સુરતની કરણ જીઆઈડીસીમાં આવેલી શુભમંગલ સિન્થેટિક ફેક્ટરીના ગોડાઉનમાં આગ લાગતા નાસપાક મચી ગઈ હતી, જોકે આગ કયા કારણસર લાગી તેનું કારણ અકબંધ છે। જામનગરના ધરણનગર 1 વિસ્તારના રહેણાંક મકાનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે। એસઓજીએ ગાંજાની સાથે એક આરોપીને પણ ઝડપ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વલસાડના હાઈવે પર આવેલી ગિરિરાજ હોટલ નજીક સોના ચાંદીના વેપારીની આંતરીને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો। લૂંટારૂ સોના ચાંદીનો થેલો લઈને ભાગે તે પહેલા જ વેપારીએ બુવાઉન કરતા લૂંટારૂ ત્યાંથી કારમાં ભાગી ગયા હતા। વલસાડના જ્વેલર્સના વેપારી જીતુભાઈ ચૌધરી બુધવાર રાત્રે ઘરનાની ઉઘરાણીથી પરત ફરી રહ્યા હતા, ત્યારે 4 જેટલા એસમોય વેપારીની કારને આંતરી તેમના પર હુમલો કર્યો હતો। તેમાં લૂંટારૂએ વેપારીની કારમાં તોડફોડ કરી હતી, જે બાદ વેપારીએ બુવાઉન કરતા જ લૂંટારો ત્યાંથી ભાગી ગયા। પાટણમાં મંગળવાર મોડી રાત્રે જળચોક વિસ્તારમાં સ્થાનિકોએ દારૂ અડ્ડા પર જનતા રેડ પાડી હતી અને છેલ્લા કેટલાક સમયથી ચાલતી અસામાજિક પ્રવૃત્તિને લઈને હોબાળો મચાવ્યો હતો। સ્થાનિકોએ જનતા રેડ પાડી દારૂ અડ્ડામાં રહેલા દારૂનો નાશ પણ કર્યો હતો। સાથે જ મકાનમાં તોડફોડ કરી પાન ગલ્લામાં આગ ચાપી હતી। ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। બીજી તરફ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કિરીટભાઈ પણ પહોંચ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી તેમના પ્રશ્નોનો હલ કરવાની હૈયાધરણ આપી હતી। નવસારીના અંભેટા ગામ નજીક ઇકો કાર, પિકઅપ વાન અને ટ્રક સાથે અથડાતા ગભકવાર અકસ્માત થયો। અકસ્માતમાં ઇકો કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું। પિકઅપ વાન અને ટ્રક રોડ સાઇડે પલટી જતા પિકઅપ વાનમાં સવાર 7 લોકોને ઇજા પહોંચી છે। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે। અમદાવાદ તેમજ આજુબાજુના વિસ્તારમાંથી 26 ટુ વ્હીલરની ચોરી કરનાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। સર્વેલન્સ સ્કવોડ દ્વારા 17 વર્ષના કિશોર અને સુખદેવ મહાદેવજી બબાજીને ઝડપી લીધો છે।
મોરબીમાંથી અપહરણ કરાયેલું બાળક મળી આવ્યું છે. વાંકાણીના નવાપરામાંથી 1.5 વર્ષનું બાળક મળી આવ્યું છે. દિનેશ પડિયાર જે ડ્રાઇવિંગનું કામ કરે છે તેઓના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. સુરતમાં શાંતિસાગર મુનિ બળાત્કાર કેસમાં મુનિને ચાર્જશીટની નકલ આપવામાં આવી હતી. ગત ઓક્ટોબર મહિનામાં જૈન મુનિ શાંતિસાગર મુનિએ વડોદરાની યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. મહત્વનું છે કે હાલ જૈન મુનિ લાજપુર જેલમાં બંધ છે. અને સમાચારની વાત એક બ્રેક બાદ આપ જોતા રહો ઝી ચોઈસ કલાક. યારોના યાર પીએમ મોદીના યાર. ઇઝરાયેલી પીએમનો યારાના અંદાજ. દોસ્તે આપી ગુજરાતને અનોખી સોગાત. દોસ્તીનો વધુ એક સુવર્ણ અધ્યાય. જુઓ યે દોસ્તી હમ નહીં તોડેંગે. રાત્રે 9:30 કલાકે. અમને હમણાં જ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સૂત્રોના જણાવ્યા મુજબ, અને સૂત્રો પણ જણાવે છે કે સમાચાર માટે હવે છોડો સૂત્રોનો સહારો. અમે આપીશું સમાચારની ગેરંટી. અમે છીએ ઝી ચોક્સ કલાક. અમે સાંભળીએ તમારી વાત. વિરમ બાદ આગળ વધીએ. વડોદરાની વાત કરીએ. વડોદરામાં મકરપુરા આઈસીઆઈસીઆઈના એટીએમમાંથી ચોરીનો આંકડો સામે આવ્યો છે. મકરપુરા એટીએમમાંથી કુલ 16,48,000 રૂપિયાની ચોરી થઈ છે, જેથી હવે ચોરીનો કુલ આંકડો 21 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જૂનાગઢ જિલ્લાના કેશોદના ખમીદાણા ધારે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવાનોનો ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને યુવાનો માંગરોળ તાલુકાના ગોડાદર ગામના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. મહેસાણા એલસીબી પોલીસ જપ્તામાંથી ફરાર આરોપીને ઝડપ્યો છે. જૂનાગઢ બી ડિવિઝન પોલીસના જપ્તામાંથી આરોપી ગંટીનસિંહ નામનો આરોપી નાસી છૂટ્યો હતો. છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશની બસે બે બાઇક સવારોને અડફેટે લીધા જ બંનેના મોત થયા છે. છોટાઉદેપુર અલીરાજપુર રોડ પર કિસાડિયા પાસે બસે બે બાઇક સવારોને અડફેટે લીધા હતા. સુરતમાં અલગ અલગ પ્રજાતિના કુલ 160 કાચબા સાથે બે મહિલાઓ ઝડપાઈ છે. સુરત વન વિભાગે શહેરના ઉધના રિંગ રોડ વિસ્તારમાંથી એક દુકાનમાંથી અલગ અલગ પ્રજાતિના કાચબા સાથે મહિલાઓની અટકાયત કરી હતી. વિદેશી કાચબા જે ભારતમાં વેચવા પર પ્રતિબંધ છે તેનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે વન વિભાગે દરોડા પાડ્યા હતા, જ્યાંથી વિદેશી કાચબા મળી આવતા જ વન વિભાગે મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. વડોદરાનું કપલ લગ્ન કરીને ન્યૂઝીલેન્ડ ફરવા ગયું હતું, જ્યાં વાઈમારાના બીચ પર બંને દરિયામાં ડૂબી ગયા હતા, જેમાં પતિ હેમિન લિંબાચિયાનું મોત થયું છે, જ્યારે પત્ની તન્વી ભાવસારનો આબાદ બચાવ થયો છે. ન્યૂઝીલેન્ડના મોતને પગલે હેમિનની લાશને વડોદરા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે બંનેના 4 ડિસેમ્બરે લગ્ન થયા હતા, ત્યારબાદ કપલ ન્યૂઝીલેન્ડ ગયું હતું. વડોદરામાં એક જ રાતમાં 6 એટીએમ તૂટવા મામલે મોટો ખુલાસો થયો છે. બોલેરો ટાટા સુમો અને તોફાન કાર લઈને આવેલા તસ્કરોએ ચોરી કરી હતી. તસ્કરોએ ટીમ બનાવી ચોરી કરી હતી. શરદનગરના એટીએમ ચોરીને માત્ર 7 મિનિટમાં અંજામ આપ્યો હતો. કારમાં જ ગેસ કીટ રાખી હતી, જોકે 24 કલાક બાદ પણ પોલીસ આરોપીને પકડવામાં નિષ્ફળ રહી હતી. અરવલ્લીના બાયડ નજીક સુદલામ સુફલામ કેનાલમાં રિક્ષા પલટી જતા રિક્ષામાં બેઠેલા 3 મુસાફરો કેનાલમાં ડૂબ્યા હતા. જો કે સમયસર ફાયરની ટીમને જાણ કરાતા જ 2 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 7 વર્ષના બાળકની કોઈ ભાણ નથી મળી. રાજકોટમાં આટકોટના નવાગામ પાસે પીએસઆઈ રાણા અને કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો છે. આરોપીને છોડવા માટે લોકોએ પીએસઆઈ રાણા અને કોન્સ્ટેબલ પર ધારિયાથી હુમલો કર્યો હતો.
જોકે સો બચાવમાં પીએસઆઈ રાણાએ ફાયરિંગ કરતા એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે. જામનગરમાં ચાર દિવસ પહેલા માતાએ બે બાળકો સાથે લખોટા તળાવમાં ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યમાં જોવા મળે છે કે માતા પહેલા પુત્રને ફેંકે છે અને ત્યારબાદ માતા જાતે તળાવમાં ઝંપલાવે છે. જોકે ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમે ત્રણેયને બચાવી લીધા હતા. વલસાડના ભીલાડમાં કલરકામ કરતા કોન્ટ્રાક્ટરની ચારથી વધુ વ્યક્તિઓએ તીક્ષ્ણ હથિયારોના ગા મારીને હત્યા કરી છે. હાલ સમગ્ર મામલે ભીલાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તારણ મુજબ હત્યારાઓ કલરકામ સાથે સંડવાયેલા હોવાનું સર્જાઈ રહ્યું છે. પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મોરબીના વાંકાણીના નવાપરામાંથી દિનેશ પઢિયાળના 1.5 વર્ષના દીકરા મહેરનું અપહરણ થયું છે. 20 કલાક સુધી બાળકનો પત્તો ન મળતા પરિવારે પોલીસમાં જાણ કરી હતી અને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. રાજકોટના જેતપુરના ખોડલધામ સામે આવેલી વન વિભાગની વાડીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં જ ગોંડલ વન વિભાગના અધિકારી કર્મચારી તથા ગોંડલ પાલિકાના ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા બાલારામ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. અજાણ્યા શખ્સો મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા. બાલારામ મંદિરના પૂજારી આ સમગ્ર ઘટના અંગે પાલનપુર તાલુકા પોલીસને જાણ કરતા જ પોલીસે તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં બાલારામ મંદિરમાં 4 વખત ચોરીની ઘટના બની છે. અગાઉ મંદિરમાંથી ચોરી કરેલી મૂર્તિઓ રાજસ્થાનમાંથી મળી આવી હતી. રાજકોટમાં આવેલા રીબડા ગામમાં સરકારી મંડળી ચલાવતા એક મંત્રીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગૌતમ ઉપાધ્યાય નામના વ્યક્તિએ રિવોલ્વર ચલાવીને જીવ ટૂંકાવ્યો છે. ત્યારે ઘટનાને જાણતા જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાંડોદની જગદંબા જીનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કપાસના રગલામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા 1000 ક્વિન્ટલથી વધુ કપાસ બળવાની આશંકા છે. મળતી માહિતી પ્રમાણે પાવડાથી કપાસનો ડબલું સાફ કરતા આગ લાગવાની ઘટના બની હતી. પાવડું જમીન પર ધસાતા તણખા નીકળતા આગ લાગી હોવાનું સમાયું છે. ત્યારે આ ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરો ઘટનાસ્થળ પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. અરવલ્લીના બાયડના લાંગ પાસે કેનાલમાં એક રિક્ષા ખાબકી. આ રિક્ષામાં બાળક સહિત 5 મુસાફરો સવાર હતા. કપડવાંચના વાસણા ગામથી બાયડના બોડી ગામે મરણ પ્રસંગમાં પરિવાર જતો હતો તે વખતે અકસ્માત નડ્યો હતો.